હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો, કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30. અને કાલના વ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ યોગા કરીને તરત નાવા ન જવાય, તો એ હું કરવા ન જવાય નહીં. કોમેન્ટ બોક્સમાં મને કહેજો, કારણ કે મને આઈડિયા નથી. અને જ્યારે હું યોગા કરું ત્યારે મારે હેરફોલે બહુ વધારે થાય છે. વોઇસમાં હું કહેતો ને, હેરફોલ બહુ થાય છે યોગાના કારણે જ મને થતા છે. તો સજેસ્ટ કરો કે કઈ રીતના યોગા કરવા જોઈએ અને હેરફોલ ઓછો થાય. મને તો એવું લાગ્યું એના કારણે થતા છે. વચમાં યોગા બંધ કરી દીધા હતા, હેરફોલ બંધ થઈ ગયો હતો. અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ બહુ સારી સારી કોમેન્ટ કરી છે. તો આપણે જેમ જેમ કોમેન્ટ આવતી જાય એમ બધાની વાંચતા જાઉં. ને સૌથી પહેલાં મમ્મીને મળી લઈ. તો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આ ગુલાબી કુર્તી નવી પહેરી હતી? ક્યાં જવાનું છે? પહેરવા કાઢી નાખી, નવા કપડાં પહેરવા કાઢી નાખ્યા તમે? એવું છે, બધા લોકો એમ થતું છે કે ભાવના માસી એક ની એક પૂરતી રોજ પહેર્યા નાખે એટલે નવી કાઢી દે. એવું છે. તો જો આ બાજુ મમ્મી છે ને બપોર ની જમવાની તૈયારી કરે છે. તો મમ્મી શું બનાવવાનું છે બપોરે? દૂધી ડાળી નું શાક બનાવવાનું છે એમ ને? બીજું કાંઈક આમ નવીન બનાવવા કાંઈક ખાવાની મજા આવે. આગાહી છે. હેલ્થ ઉપરથી એક વસ્તુ યાદ આવી ગઈ કે જ્યારે થોડાક દિવસ પહેલાં મેં એક બ્લોગ નાખ્યો હતો, મેં કીધું ગળાને બધામાં ગળામાં ઇન્ફેક્શન ચાલે છે. તો હું અત્યારે લગી એ જ વેમમાં હતો કે ગળાનું ઇન્ફેક્શન હશે, બળતું છે. સવારે એમ મેં જોયું કે ગળામાં ચાંદા પડી ગયા છે. તો આજે મારે છે ને હોસ્પિટલે જવું જોઈએ. પહેલાં એની ટ્રીટમેન્ટ કરાવી જોઈએ, પછી આપણે દાંતની ટ્રીટમેન્ટ કરાવશું. તો વારા ફરતી બધી ટ્રીટમેન્ટ ચાલુ જ છે. હવે હમણાં છે ને હેલ્થ થોડીક બગડી ગઈ છે. તો યોગાવાળું મને ખાસ કહેજો. અને સવારમાં ભૂખે હમણાં બહુ લાગે છે. વિન્ટર બે ગયો છે એટલે લાગે મમ્મી બે વાતાવરણ થઈ જાય. સવાર સાંજે આમ ટાઈટ જેવું થઈ જાય સવાર કોઈ થોડું. અને અત્યારે આખો દી ગરમી હોય. અને ખાવામાં કાંઈ પ્રોબ્લેમ નહોતો ને એટલે મને એમ કે ગળામાં કાંઈક ઇન્ફેક્શન લાગ્યું છે, બળતું છે પણ ચાંદા પડી ગયા છે. તો હોસ્પિટલે જઈ ડૉક્ટર શું કહે છે એ તમને કહે. અને હેલ્થ ઉપરથી મને એક બીજી વાત યાદ આવી ગઈ કે કાલની મેં રીલ્સ જોઈ હતી. તો અત્યારે કેવું થઈ ગયું છે ખબર મમ્મી? હેર ઓઇલ ની શેમ્પુ ની બહુ બધી એડવર્ટાઈઝ આવે, તમને ખબર હોય તો. હા બરોબર. તો મુકેશ અંબાણી નો છોકરો છે જે હમણાં લગ્ન થયા, એને વાળ ઓછા છે. તો એને પૈસા ની કઈ કમી નથી. એને આગળ અહીંયા કપાળે બરોબર. તો એ કે એને તો કઈ પૈસા ની તાણી નથી. તો એ કે હારામ હારું તેલ ન વાપરે. એ કે એટલે કઈ ખબર નથી પડતી, પણ કદાચ મને એવું લાગતું હોય 2-5-10% લોકોને તેલથી ને હારું થઈ જતું હોય. બાકી હું એક જગ્યાએ કોર્સ કરવા જતો ને ત્યાં એવું કહેતા કે બોડીની અંદરથી ઘટતું હોય ને એટલે તમારા હેરફોલ છે ને ઓછા વધારે થતા હોય. અંદરથી પ્રોટીન ને એવું ઘટતું હોય ને તો, અને ઉપરથી નાખો તો એ કાંઈ બહુ ફાયદો નહીં, પણ ઘણા લોકોને ફાયદો થઈ જતો હોય. તો આપણે એ વાતોમાં ટ્રાય મારતા હોય શેમ્પુ ને એવું, હે ને મમ્મી? તો આપણે હવે ટૂંક સમયમાં કાંઈક શેમ્પુ ને એવું ટ્રાય કરશું. હમણાં શેમ્પુ કેટલા દિવસ થા ફૂટી ગયું છે ને તો યુઝ નથી કરતો. ભાગશાળી હોય ને ટાઇલ પડી જાય અને એને પૈસા બહુ આવવાના હોય. એવું ટાઇલ પડી જાય મારે તો સોટલા નો લેવાય, સોનલ ને કરવા મળે. એને સોટલા લેવા હોય કે નહીં એટલે એ કહેતી હતી. વાળ કરવાનું કારણ હું છે ને ખબર નથી પડતી. ચાલો સવારનો બ્રેકફાસ્ટ એન્જોય મારીએ. ભાખરી ના ચા વાગી ગયા બપોરના દોઢ. અને જો હોસ્પિટલ થી જઈને આવું છું તો ડોક્ટરે એમ કીધું છે ગળામાં હોજા પડી ગયા, સાંધા તો નથી. તો એની માટેની દવા આપી છે અને એક બોટલ આપી છે ઉધરસની. કદાચ કે તાવ કે એવું આવી જતું હોય ને એટલે થાય. તો તાવ એ ન થતો, શરદી જેવું તો આપણે હોય. અને ઉધરસ એ એટલી બધી આવતી નહોતી, પણ ઉધરસના હિસાબે હોજા સડી ગયા હોય એવું લાગતું. રાતે નિંદરમાં આવી જતી ખબર નથી. અને બહુ બધા લોકો એમ કીધું છે કે આઈફોન 16 Pro Max લેવાય. તો હું 16 Pro જ લેવાનો છું. અને મેક્સમાં અને પ્રોમાં હું ફરક આવી કોમેન્ટમાં કહેજો. ખાલી સાઈઝમાં તો મને ખબર છે મોટો નાનો આવે. નાનો એટલે લઈ કે ખિસ્સામાં ને એમ આપણે કેરી કરવો હોય ને તો વાંધો ન આવે. તો બહુ બધા લોકો એમ કીધું કે તમે 2-3 મહિના ખાંડ ને એવું બંધ કરી દો ને તો તમારું વેઇટ આમને લોસ થઈ જાય. તો એ મને ખબર છે આપણે ખાંડ ન ખાઈ ને એટલે 1-2 મહિનામાં કમસે કમ 3-4 કિલો વજન ઓછું થઈ જાય. પણ ખાવા જોઈએ એમાં કે હાલે નહીં. તો ચાલો બપોરનું લંચ કરી લઈ અને ગળાને થોડોક આરામ દઈ. તો બપોરના જમવામાં રોટલી છે, દાળ છે, દૂધી દાળનું શાક છે. ને આપણે ખાલી રોટલી ને દૂધ જ ખાવું.
કારણ કે શાક નથી ખાવું. આ બાજુ મમ્મી બેસી ગયા છે, પપ્પા બેસી ગયા છે, રોહિત બેસી ગયો છે, બધા લોકો સાથે જમવા બેસી ગયા છે. અને આજના બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો, સાંજે એવું લાગશે તો કાંઈક ગેમ બેમ રમશું. ઊંઘાનો ટાઈમ થઈ ગયો છે અને 5 વાગી ગયા છે, જો ઘરે આવી ગયા છે. આ બાજુ પપ્પા શેસમાં સડાઈ, શું પપ્પા જોવો છો? નાના નાના છોકરા બહુ મસ્ત મસ્ત રીલ્સ બનાવે ને જોતા હતા. હમણાં મેં સાંભળી કે સુખી, હું ઉભા હતું સુખી, હું હતો સુખી જીવન જીવવું હોય ને, પોલીસ એમ એવું કાંક હતું. અને આ બાજુ જો રોહિત આવીને છે ને, સીધો લાંબો થઈ ગયો. કેમ લાંબો થઈ ગયો? આ શું ગેમ રમવાની છે? એ તો કરી બંધ કર. બેઠા હોય કે હાલો પંજો લડાવી, એવું છે? તો ચાલો ગેમ, હાલો પપ્પા રોહિત બે પંજો લડાવે, જોઈ છે કોણ જીતે. પપ્પા અને બાપ બેટા દોનો પંજા લડા રહે તો કોણ જીતે? ત્યાં આપણે છે ને બે પટમાં આવે ને, ત્યાં આપણે મમ્મી ને મળી લઈ. અને કાચ ઉપર નહીં રાખતા ભાઈ, તમે પંજો કાચ ફૂટી જાય, વજન આવશે ને. તો 3 2 1 સ્ટાર્ટ. તો જો રોહિત અને પપ્પા બે પંજો લડાવે છે, હવે જીતવી છે કોણ છે? કોઈ બળ તો કરતું નથી એમને, હાથ રાખીને ઉભા રહી ગયા છે બે. હે, બળ કરવી છે તો આમાં બળ થાય છે, કોઈ જીતશે નહીં એવું લાગે છે. જે ઠાકે ને ઈ આરે પછી એવું હોય. પપ્પા બોલતા નથી કે હું બોલી દાંત કાઢીને એટલે ઢીલો પડી જાય, એટલે છે ને પપ્પા એટલે જ ન આમ મક્કમ થઈ ગયા છે. પપ્પા પપ્પા કે આપણી હું આમ ટેટસ હોવું જોઈએ કે હારવા ન જોઈએ આપણે વિડીયોમાં, કર કાલે બધા કે પપ્પા હારી ગયા. હે તમે કેમ હારી ગયા? એમને કે બળ તમારા, તમે બળ જ નહીં. રોહિત ને પપ્પા ફરીથી પંજો લડાવે છે. પપ્પા થી હવે બળ ન થાય, થાય પપ્પા? કઈ નઈ, હાલો હું રોહિત ટ્રાય મારવી કેમ થાય છે જોઈએ. હાલો તો ચાલો ગાઈ, હું અને રોહિત પંજો લડાવી, જો કે આપણામાં એટલું બધું બળ નથી, આપણે હારી જ જાવું, તોય આપણે ટ્રાય મારીએ. આ પછી છે ને અત્યારે બળ કરવી ની સાંજે દુખી, તમને ખબર છે. હવે બોલતું નથી તો ગાઈ છે ને ઉપર ઉપર ઉધરસ થઈ ગઈ છે ને ગળામાં, પોઝા આવી ગયા છે. સંદીપ હારી ગયા. દાંત કાઢું એટલે મને ઉધરસ આવે છે, દાંત કાઢવામાં રહી છે ને એટલે ગેમ માં હારી જાય છે. ચાલો ચા બને છે, ચા પી. અને બહુ બધા લોકો એમ કે છે કે સોનલ ને તેડી આવો, સોનલ ને તેડી આવો. તો કાલના બ્લોગ માં જવાબ મળી ગયો હશે. હું કેવું મમ્મી, હજી વાર છે ને? કે એને તેડી આવો તો અમને કે રિસીવ રોજ જોવા મળે ને ફોન માં, એમ તોય મળશે મોટો થઈ જાય જયારે હે ને. તો ચાલો ચા નો નાસ્તો કરીને પછી આપણે જવાનું સોનલ ના ઘરે. એ કાલે એમ કીધી મને આલુપુરી ખાવાનું મન છું, આલુપુરી લઈને આવજો કાલે મમ્મી. હે, ખવાય આલુપુરી અત્યારે? હેબિટ પડી જાય છોકરા ની તે ઓલું, એકારે 6 મહિના પછી બધું ખાવ તો ઓલું થાય. એટલે કે 6 મહિના પેલા થોડું થોડું સ્ટાર્ટ કરી દેવાય ખાવાનું, કઈ એટલો બધો વાંધો ન આવે.
અને થોડી ઘણી કપડાની એને શોપિંગ કરી છે તો એ તમને બતાવી. વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વાગી ગયા છે સાંજના 6. સોનલને આલુપુરી ખાવી હતી તો આલુપુરી લઈને આવ્યા. કેટલી આલુપુરી ખાધી? એક પૂરી ખાધી. નહીં, મેં કીધું તું તમતાર ખાઈ લે, પણ એને નહોતી ખાવી. કંટ્રોલ કરે, ખાલી એક ખાય ને ઈસા પૂરી કરી લે એને. અત્યારથી ખાવો ને એટલે નો વાંધો, થોડુંક થોડુંક પછી તમે હદે, અને પછી તમે 6 મહિના પછી ખાવો ને તો હદ છે નહીં, એમ કે તો સોનલ જો હળવું બધું ખાવા મળી છે ને. આ બાજુ રિસીવ ને બહુ બધાને જોવો હોય, ક્યુટ ક્યુટ છે કે અમે બધા રમાડવા આવશું એમ કે છે કે રમાડવા જેવડો થઈ ગયો છે. હજી નથી થયો, વર્ષ દિવસ નો થાય ને પછી વાંધો નો આવે. હજી તો ભાઈ ને કુવામાં ને એમાં જ રમતું છે, તો નકરા બંગા ખાજા રાખે. હા, એ તો કીધે તું કાલે કેતી હતી ને કે ફોટો નહીં પાડવા દઈ, કે મોટો થાવ જો કોઈ વારો નહીં આવે. એ તો મારી જેવો થાય તો પૈસા ના ઉપડા બોલાવશે. પૈસા આપડે ન વાપરવાના હોય ને કાંઈ રહેશે કાકા નું બોલો. આજે અમારે રાતે જવાનું છે પિક્ચર જોવા. આવું છે? કેમ ઘોંઘાટ હોય એટલે નો લે. બાકી પછી આપડે સોનલ ને લઈ જ જવાની છે. હું કેવું તારું? કયું જોવા? સ્ત્રી કે છે હવે બધા કેવું છે જોઈ. અને આ ભાઈ ને જો કેમેરો ચાલુ કરી ને એટલે રોવાનું જ મન થાય. હું રોવું હોય છે ખરીદી ચાલુ કરવા મળી છે. નવરાત્રી ની સણિયા સોળી તો નથી લીધી, પણ હું લીધું છે કુર્તી લીધી છે. તો ચાલો કુર્તી બતાવી. 200 વાળી કુર્તી લઈ આવી છે. કેટલા વાળી છે? 1000 ની 3000. સસ્તામાં સારું હોય સોનલ ભાઈ. જો સોનલ આપને હજી લગી માં ખર્ચો કરાયો નથી, કેવી લાગી ની કોમેન્ટ માં કહેજો. આ બ્લેક વાળી મને બહુ ગમી. પ્લાઝો એટલે ઓલો પટ્ટી પટ્ટી વાળો કરી, એ નો સારો લાગે. પટ્ટી વાળો નહીં, આ રીતે ફૂલ પ્લાઝો આવે ને એ રીતે. હા, આમ ખુલતું આવે એ ને. બુટ કટ પેન્ટ બીજી છે, યલો આય હારી છે. ત્રણે કલર હારા છે. બ્લુ વીખમાં પાછું મહેનત થાય તારે. એક તો હું ખોલીને તમને બતાવું કઈ રીતની છે. બધી એક સરખી છે. ઈ કેડ્યું છે ને આ અલગ છે. તો જો આ એક આખી અલગ છે, કાપ્સ વાળી. આમાં આપને કઈ બહુ ખબર પડ્યા નહીં, પણ નીચે પ્લાઝો. તો પછી દિવાળીની ને એજી જ લેવાનું બાકી છે ને. હા, ઘરમાં પહેરવાતું. તો બધા લોકો કહે છે કે હવે સોનલ ને રિસીવ ને તેડી આવો, ધમાલ મચાવી એમ. પણ હમણાં અમારે વિચાર નથી લાવવાની. નિરાય નવરાત્રી ઉપર કે કઈ ખારું મુરેત આવે ને. હું કેવું તારું? આપણે સરપ્રાઈઝ જેવું રાખતા જ નથી ને. આ આપણી બધી ફેમિલી છે. આપણે અમે એટલા પાકા નથી ને, તો કારક કારક બોલાઈ જાય અમારથી ને જેવું થાય. આપણે એમ કે અમે એવું કઈ બહુ વિચારતા જ નથી, માનતા જ નથી. કારણ કે જે થવાનું છે એને કોઈ રોકી શકવાનું નથી, બધું ભગવાન ઉપર જ રાખી દઈ. અમે તો કદાચ પ્રેગ્નન્સી રહી ને ત્યારે પેલા દિવસે જ અમે કહી દીધું. બાકી ઘણા લોકો છે ને 3 મહિના લગી નો કે આપણે કહી દીધું હતું વિડીયો માં. 1.5 મહિને કીધું હતું. 1.5 મહિને, પણ આપણે 1.5 મહિને જ આપણે ચેકઅપ માટે ગયા હતા. એટલે હા, ચેકઅપ આ પહેલી વાર જ્યારે અમે ચેકઅપ ગયા ને ત્યારે જ અમે કીધું હતું. બાકી વગર ચેકઅપે તો અમે નો કે એવી કઈ કહેવાય નહીં, એટલે નહોતું કીધું. હા, એટલે આપણે એમાં કઈ માનતા નથી. બધાને દિલ ખોલીને તમતારે જોવો.
રમાડો, મજા કરો. અને આમાં એવું છે કે બીજાની નજર લાગે, બીજાની નજર કરતા માની જ મીઠી નજર લાગે. તો માય નથી લગાડતા એટલે હું તો એટલે એમાં કઈ લગાડતા હોય કઈ ખબર નથી, લગાડતા હોય તમને કઈ ખબર નથી. આ ઘરે ઘરે મીઠું ઉતાર લેતા જમવાનું નહી, મારે તો કઈ ખાવાનો ઈચ્છા નથી ગળામાં. કઈ નથી ખાવાનું હાલે, પછી મારે કાલે જેવું થાય પછી બધા મને એમ કે રોજ અહીંયા આવીને હું બેસી જાય. પણ આજ હું સોનલ ના કામ થી આવ્યો હતો, સોનલ ને થોડા હા કપડા જોતા હતા, અને સોનલ ને થોડા કપડા જોતા હતા તો કપડા દેવા આવ્યો હતો ને. ચાલો હવે ભાઈ ને હું હીરવા આવી ગઈ. સાંડલો ક્યાં કરી આવી તું? કોને કરી દીધો? મમ્માએ કરી દીધો. આંખ માં જાહે હા. અને વેકરો કેમ ખાવા મળી છો તું? અહીંયા તો હીરવા વેકરો કેમ ખાશો? વેકરો કેમ ખાશો તું? ટાટા. સોનલ ના ઘરે આવો ને તો સોનલ ના પાપી છે ને બહુ બધી સણિયા સોળી, ત્યારે નવરાત્રી આવે ને તો બનાવે છે, તો સોનલ બતાવવા બતાવી થઈ છે. આ એક મસ્ત મજાની ગામઠી બનાવી મને બહુ ગમી. હાલ ને રેડીમેડ કરતા હારી છે હા. નહીં હું કાલે આવ્યો હતો ને ત્યારે મેં જોયું હતું તો મને એમ લાગતું હતું નહીં સારી લાગે. પછી આજે નીચેના ટીગર આવ્યા ને એટલે કે એને તમારી ભાષામાં જે કહેવાતું હોય શું કહેવાય, પેચ આવ્યા ને પછી બહુ મસ્ત લાગવા મળ્યા. આમાં પેચ આવશે હીરવા, તને ગરબા રમતા આવડે હે? ગરબા રમતા આવડે? હાલો ને રમવા એવું કઈ આવડે? ગરબા રમતા, ગરબા કેમ રમવાના? એને હોવા દે, પીપી કરી જાય માથે. તો આવ્યો 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 ભાઈ, આવ્યો 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 ભાઈ, આવ્યો. તો હીરવા જો મસ્ત મજાની રમે છે. હીરવા શું ખાઈ લીધું? મમ ખાધું કે નહીં? તે આમાં પેશ આવશે કે નહીં? આપડા માંડવા માં તે પહેર્યું હતું એ ટાઈપ નું બ્લાઉઝ બનાવીને પછી સાડી પહેરવાની એવું. તો જો ગુજરાતી લેડીઝ શું પાસે છે ને જૂના કાપડ પીડાવવાની એ યુઝ કરી લે એમ, ટેલેન્ટ તો ભરપૂર હોય. પણ મને એ નથી ખબર લેડીઝો છે ને એ બધું ઘરે એનું પોતાનું સીવી નાખે, પણ જેન્ટ્સ નું ક્યારે સીવતી નથી. એનું કારણ શું છે? પેન્ટ ને શર્ટ ખાલી, તો હું મારું કાપડ લેતા હું તેની હારો લેતા હું. તમે હા એ દરજી મોંઘો હોય, 650 રૂપિયા આની સિલાઈ લે, અડધી લે, અડધી નો લેવી પડે ને. પપ્પા રે છોકરો ફ્રી હોવો જોઈએ આ જમાનામાં તો હોય હા. એ તો આપણે જે દરજી ને કે હું ને કે એટલી જોડી સીવડાવું છું તો બે ત્રણ છોકરાની આમાંથી મેચિંગ કરી દેવાની એમ. છોકરો કાપડ બહુ મોંઘુ આવે એમ થાય નાના, અને એક મીટર તો જોઈ કે નહીં સટમાં. પહેલા તો પ્રથમ 3 વર્ષ લગીન કપડા જ નહીં લેવા પડે, 2 વર્ષ લગીન તો નહીં લેવા પડે, 2 વર્ષ તો નહીં, 3 વર્ષ તો નહીં, 2 વર્ષ લગીન. 2 વર્ષ લગી રિસીવની કોઈ ખરીદી નથી. પછી ધીરે ધીરે બધી એમ તો હજી ધીરે ધીરે બધી ખરીદી અમે કર્યા રાખશું, નો જોઈ તો કરશું આપણે હે ને. અને આજ નકરું હોવાનું કામ કર્યું છે, મારો ધક્કો હાવ ફેલ ગયો, રમાડાતું નથી પાયે. સણિયા ચોળી કોઈ ને બનાવી હોય તો સોનલ ને કહેજો. ના ના ઓ ગાઈસ, કોઈ મેસેજ નહીં કરતા, સણિયા ચોળી કોઈ ની બનાવતા નથી, આ તો ખાલી એમને વાત કરતો. સાંજના વાગી ગયા છે 8, અને જો ઘરે ભાખરી ખાવા માટે આવી ગયા છે ને. આજે ભાખરી યારે ચા નથી પણ ગાંઠિયાનું શાક છે, તો મસ્ત મજાનું કળીનું શાક બનાવ્યું હતું. ભાખરી છે, દૂધ છે, બધા લોકો સાથે જમવા બેસી ગયા છે. જમીન મમ્મી તમારે ક્યાં જવાનું છે? હા કેમ
તો જો મમ્મી ની છે ને રાધિકા ની ઘરે ખબર કાઢવા જાય છે, એટલે રાધિકા ના વ્લોગ હમણાં તમે લોકો જોતા નથી તો ફટાફટ છે ને જોઈ આવજો. બહુ મસ્ત મહેનત કરે છે ને બહુ મસ્ત વ્લોગ બનાવે છે, તેના વ્લોગ જોઈ આવજો. આજે મને એક સબ્સ્ક્રાઇબર નો ફોન આવ્યો તો સંદીપભાઈ ને કહેજો કે ઓનલાઈન ફોન નો મગાવે, સુરત માંથી ફોન લઈ લે, થોડોક મોંઘો પડે પણ કે સુરત માંથી લઈ લે, બહાર થી નો મગાવે. તો ઓકે ગાઈઝ, આપણે છે ને એવું વિચારશું લોન કરીને લઈ લેવું. અને અમે લોકો જાય છે મૂવી જોવા, તો મૂવી જોવા આવું છે મમ્મી. તમે પિક્ચર છેલ્લા ક્યારે જોવા ગયા છો? ગજુભાઈ ગુજરાતી, ગજુ ગુજરાતી, એવું કઈ નો મજા આવે તમને ટોકીસ માં? હવે એના મૂવી નથી ગમતા એવું છે તમને પપ્પા? સીતારામ પપ્પા ને શું છે આમ, શું કેવાય, એનો ફોટો મૂકે અને પાછળ ગીત મૂકે. પપ્પા ને શોખ બહુ છે વિડીયો બનાવવાનો એવો, પણ હવે શું છે ઉંમર થઈ ગઈ ને એટલે બનાવી આવડે નઈ. મજા લઈ બધા એવું છે. તો ચાલો હવે આપણે ખાઈ લઈએ એવું છે. તો ચાલો ફટાફટ આપણે ભાખરી ખાઈને. રોહિત કાલ ની બધી જે કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચવા બેસી ગયા, તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે? મીના રાસ્તે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હર્ષાબેન તળાવિયા, સોનલ તો બ્રિલિયન્ટ છે, એક્ટિવ છે એટલે બોડી નહીં વધે. હા નહીં વધે. માયાબેન ઓજા, આજે તો તમે પરાણે વ્લોગ બનાવતા હોય એવું લાગ્યું. કેમ એવું લાગ્યું? અમિત બોરડા, શ્રીમત માં દુપટ્ટો તો ક્યાંથી લીધો? તમે મને ઇન્સ્ટાગ્રામ માં સંદીપ તળાવિયા વ્લોગ માં મેસેજ કરો એટલે તમને આખી ડિટેલ આપી. શિલ્પા જાવિયા, સોનલ હવે જમવામાં બધી વસ્તુ ખવાય એટલે ઋષિ ને નડે ને પડી જાય. ઓકે. વિષ્ણુ સ્વામી, સંદીપ હું તમારો રેડિયો રોજ જોઉં છું, સરસ બ્લોક બનાવો છો, સોનલજી આરામ કરવા દેજો, ઋષિવજી ઘણો નાનો છે, ફોટા પાડવા નહીં જતા. કૃષ્ણા ડોબરિયા, સોનલબેન બધું જ ખાય થોડું થોડું તો ઋષિને ના નડે, અને મેં પણ ડિલિવરી પછી 20 દિવસ પછી બધું જ ખાવાનું ચાલુ. ઓકે, તો આપણે ધીરે ધીરે ખાવાનું ચાલુ કરાવી દેવું. સુનિતા લાઠિયા, કાલે મારા છોકરા કાવિનનો બર્થડે છે તો તેનું નામ લેજો. ઓકે, તો કાવિન હેપી બર્થડે કાવિન, ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના. નિકિતા પટેલ, સોનલબેન ઘરનું બધું ખવાય. કારણ કે નકરું એક ધારું ખાઈ તો હમણાં ગળા બળામાં ચાંદા પડ્યા છે એટલે હમણાં ખાવાની તો રેસ કઈ થાય નહીં. અભી કેવરિયા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કલ્પેશ રાણા, સંદીપભાઈ તમે વ્લોગ આખો દિવસ શૂટ કરો તો કામ એ સિવાય કામ શું કરો? તો કામ એ સમયે કરવી, પણ એમાંથી ટાઈમ કાઢી થોડો બ્લોગ શૂટ કરીએ છીએ. પાયલ કથિરિયા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હર્ષ બામરોલી, આઈફોન 16 પ્રો મેક્સ લઈ લો. ઓકે, આપણે એ લઈ લઈએ. કુંજનબેન ચૌહાણ, સંદીપભાઈ વજન ઉતારવા માટે એક મહિનો સુગર બંધ કરી દો. રાજ રાફળિયા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. દેવરાજ સુવાગ્યા, મમ્મી પપ્પાએ કપડાં મેચિંગ કર્યા હતા એ તો આ અત્યારે ખબર પડી, કોમેન્ટ કરી ત્યારે નોટિસ કરી હોય. પપ્પાએ કાલનો શર્ટ આજ પહેરી લીધો. જો કેમ પપ્પા આજ પહેર્યો છે? હા, પપ્પા ખાલી બહાર ગયા હતા એટલે પાછો સાંજે કાઢી નાખ્યો. પાછા કૃષ્ણા પટેલ, સંદીપ તમારા ઘરનો બધાનો સ્વભાવ સારો છે. થેન્ક યુ. જલ સોની, રિસીવ ક્યુટ છે. નીલમ રાજપાલ, રોહિતભાઈ ની વાત સાચી છે કે ફ્રૂટ એન્ડ વેજીટેબલ માંથી ડાયરેક્ટ ન્યુટ્રિશન મળે એ સાચું, બાકી પાવડર માં બનાવેલી પ્રોડક્ટ માંથી ના મળે. ના મળે. ઉન્નતિ પ્રતિક, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉન્નતિ પ્રતિક, આઈફોન લેવાય? આઈફોન લેવાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઈલાબેન રાજા, રિસીવ મસ્ત લાગે છે, વિડીયોમાં ક્યારે વજન ન બોલતા. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ. વિઠ્ઠલ નાગવડિયા, રિસીવ ને જોઈને રમાડવાનું મન થઈ જાય છે, બહુ જ ફૂટ છે. રોહિત તમે પણ સ્વભાવમાં સારા છો, બધા તમારા ઘરના નેચર સરસ છે. થેન્ક યુ. ભાવિશ પોક્યા, તમારા દાદા એ ફાસ્ટ ફૂડ ના ખાધું એટલે હેલ્ધી હોય. હા, એને કઈ ખાધું. ભાવિશ, ભાવિશ પોકિયા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. યસ ક્યાડા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પારુલ વરસડા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આરસી ગોંડલિયા, જય સ્વામિનારાયણ. કાંતિલાલ અબુગઢી, જય શ્રી કૃષ્ણ. રૂપા ભાણી, જય શ્રી કૃષ્ણ. અને ઇના ઇસ્માઈલ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આ હતી બધી કાલની બધી કોમેન્ટ. તો આજના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરજો, તમારું નામ આવશે અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરવી છે. હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઇબનું ગ્રુપ પહેલા કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.